સ્માર્ટ સિટીના સ્વપ્ન દ્રષ્ટા આપણા સુકાની ડોક્ટર વિનોદ રાવ રોજ નવા ગતકડા બહાર પાડે. હવે જીઓ મેપિંગ લાવે, એમના અધિકારીઓ ફરશે રાત્રે પણ વિસ્તારોમાં અને સમસ્યાઓનું સમાધાન શોધશે. અને જેણે રજૂઆત કરી હશે એમને જવાબ પણ મળશે. આ એક સારો અભિગમ ખરો, પરંતુ થશે ખરું એ જ સૌથી મોટો સવાલ છે. કારણ કે જે તંત્ર એમની એમના હાથની છે, કામ કરી રહ્યું છે, એ તો ફૂલજી ચારપોટ જેવા ભ્રષ્ટાચારીઓ છે, અને છતાં એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. અને મદમસ્ત દાખલાની જેમ સત્તાધીશો આજકાલ ફરે છે, કોઈના પેટનું પાણી હલતું નથી. સમસ્યાઓ તો અનેક છે, લાલબાગના બ્રિજ પર પણ ખાડા પડી ગયા છે. અને એક સમસ્યા તો પેલી મસિયાકાંસની, આ મસિયાકાંસમાં થોડા દિવસ પહેલા પણ એક યુવતી બિચારી ખાબકી હતી. ગાયો તો અસંખ્ય પડી છે, લોકો પણ પડે છે, ગંદકી પણ પારાવાર છે. મદમસ્ત દાખલા જેવા આપણા સત્તાધીશોને આ બધું દેખાતું નથી. આજે એક મદમસ્ત દાખલો એ જ મસિયાકાંસમાં પડ્યો, ખાબક્યો અને ફાયર બ્રિગેડ આવીને ઉગારવો પડ્યો. આજે માંજલપુર વિસ્તારમાં મારુતિધામ આવેલું છે એની બાજુમાં જે વરસાદી કાંસ છે એમાં એક આખલો પડી ગયો છે. બે કલાકથી ફાયર બ્રિગેડ દ્વારા એની કામગીરી ચાલુ છે, તેમ છતાં આ આખલો નીકળતો નથી. અને આ કાંસને લઈને ઘણીવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા અમે લોકોએ આંદોલન કર્યા છે અને આવેદનપત્ર પણ મ્યુનિસિપલ કમિશનરને આપ્યા છતાં પણ આજ દિન સુધી કોર્પોરેશનના સત્તાધીશોનું પાણી હાલતું નથી. એટલે અમારી માંગણી છે કે વહેલી ને વહેલી તકે આ કાંસ ઉપર સ્લેબ મારે, આજુબાજુની ગંદકી સાફ કરે, એવી અમારી બધાની રહેવાસીઓ સાથે અમારી માંગણી છે.